નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, ચેનલ પર નવા હોય તો લાલ બટન પર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ આજના મોટા સમાચારની, તો ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગરમાંથી માનવતાને શરમસાર અને રાક્ષસોને પણ શરમાવે તેવી ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના થાનગઢમાં 18 મહિનાની બાળકીના મૃતદેહ સાથે અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતા ચોતરફ દુઃખ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. રિપોર્ટ અનુસાર બાળકીને જન્મથી હૃદયમાં કાણું હતું. તેની સારવાર દરમિયાન બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું. બાળાના મોત બાદ પરિવારજનોએ ભારે હૈયે બાળકીના મૃતદેહને દફનવિધિ કરી હતી, પરંતુ અજાણ્યા હવસખોરે દફનવિધિ કરેલી બાળકીના મૃતદેહને કાઢ્યો હતો. બાળાના મૃતદેહને બહાર કાઢી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. 18 મહિનાની બાળાનો મૃતદેહ નિર્વસ્ત્ર જોવા મળતા પરિવાર બાળકીના મૃતદેહને તપાસ અર્થે રાજકોટ ખાતે ખસેડી હતી. પોલીસે મૃતદેહને લઈ થાનગઢ આરોગ્ય કેન્દ્રમાં રજૂઆત કરતાં ત્યાં ડૉક્ટરે જણાવ્યું હતું કે તેના પ્રાઇવેટ પાર્ટ સાથે છેડછાડ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારબાદ મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવ્યો હતો. પરિવારજનોએ માંગ કરતાં કહ્યું હતું કે જે પણ આવા રસ્તો છે તેને ઝડપી લઈ તપાસ કરવામાં આવે. મિત્રો, આ વિશે તમારું શું કહ્યું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.